બીપરજોય વાવાઝોડાને પગલે સુરત એસટીએ ભાવનગર ભુજ દ્વારકા દીવ અને મહુવા તરફ જતી અંદાજિત 20 જેટલી ટ્રીપ ટુકાવી દીધી છે। આ સાથે આગામી 2 દિવસ સુધી આ રૂટ પર બસને રાજકોટ અમદાવાદ સુધી જ દોડાવવામાં આવશે। દ્વારકા સોમનાથ અને જૂનાગઢ જતી સરકારી બસ રાજકોટ સુધી જ દોડાવાશે। આ રૂટની બસને રાજકોટથી પરત સુરત મોકલી દેવાશે। બીજી તરફ ભાવનગર દીવ તરફના રૂટ પર દોડતી ખાનગી બસને બંધ કરવા અંગે ટ્રાવેલર્સ એસોસિએશનના પ્રમુખને પૂછતા તેમણે કહ્યું હતું કે ખાનગી બસને રાબેતા મુજબ જ દોડાવાશે। જો કે યાત્રીઓની સંખ્યા ઘટી જશે તો ટ્રીપની સંખ્યા પણ ઘટી જશે, પરંતુ ખાનગી બસના સંચાલકોએ બસ બંધ રાખવા અંગે કોઈ નિર્ણય લીધો નથી। ગુજરાત રાજ્ય ઉપર જો બિપર વાવાઝોડું જે આવવાનું છે તે સંદર્ભિત સુરત વિભાગ દ્વારા જે ભુજ દ્વારકા જે કોસ્ટલ એરિયા છે જ્યાં જે સંચાલન થતું હતું એના અમે દ્વારકાનું જે સંચાલન છે સોમનાથનું સંચાલન છે જે રાજકોટ સુધી ટૂંકાવી દીધું છે, તેમજ ભુજ તરફનું સંચાલન જે છે જે અમદાવાદ સુધી ટૂંકાવી દીધું છે, અને ભાવનગરનું સંચાલન કાલ સુધી જે ચાલુ હતું એ હવે વડોદરા સુધીનું ટૂંકાવવામાં આવશે। હાલ વાવાઝોડાના સંદર્ભે તો બહાર નીકળવું હિતાવક છે નહીં, પરંતુ જો કંઈ કારણસર જો નીકળવું પડતું હોય, પરંતુ જે આ કોસ્ટલ એરિયાનો જે ભાગ છે ત્યાં આગળ સંચાલન ચાલુ નથી તો મુસાફરી ન કરવા માટે એક વિનંતી છે।